કાંકરેજના ટેમ્બી ગામના મેહુલ કુમાર દેવચંદભાઈ જોશી મહારાષ્ટ્ર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ચેમ્પિયનમાં સમગ્ર મહારાષ્ટ્રમાં એજ ગ્રુપ 20-28 સિનિયર બોયમાં તૃતીય સ્થાન સાથે કાંસ્ય પદક પ્રાપ્ત કરતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આનંદની લાગણી છવાઈ છે। नेशनल योगासन स्पोर्ट्स में फेडरेशन संलग्न महाराष्ट्र योगासन स्पोर्ट्स एसोसिएशन द्वारा योगासन स्पर्धा आयोजन कर अलग अलग महिलाओं और पुरुषों दलों शामिल था। जे अंतर्गत सीनियर ग्रुप में बनासकांठा जिल्लाना कांकरे तालुका टेम्बी गामना मेहुल जोशी समग्र महाराष्ट्र में कांस्य पदक साथ तीजा नंबरे आता समग्र बनासकांठानु अने टेम्बी गामनु गौरव वधार्यु छे। मेहुल जोशीए कांस्य पदक जीतता તેમના ગામ ટેમ્બીમાં અને તેમના પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે। સાથે એ પણ ઉલ્લેખનીય છે કે ભારત સરકારના યુવક સેવા અને ખેલ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત એકમાત્ર નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આગામી 24-26 માર્ચ 2021 ના રોજ ઓનલાઈન નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપનું આયોજન થશે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય તરફથી મેહુલ કુમાર દેવચંદભાઈ જોશી ભાગ લેશે। કાંકરેજ તાલુકાના ટેમ્બી ગામનો વતનીજો હમણાં જ યોજાયેલી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન અંતર્ગત મહારાષ્ટ્ર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું। એની અંદર અલગ અલગ પુરુષ અને મહિલાના અલગ અલગ એજ કેટેગરી હતા। એની અંદરથી 20-28 વર્ષના સિનિયર બોયઝ ગ્રુપની અંદર મારો સમગ્ર મહારાષ્ટ્રમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે મને કાંસ્ય પદકથી। અને હું હવે આગામી 24-26 માર્ચ 2021 ના રોજ નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશનમાં સમગ્ર મહારાષ્ટ્ર તરફથી ભાગ લેવાનો છું અને હું ભગવાન રાય ગોર સાથે રાજ ગજ્જલ લાઈવ ગુજરાત ન્યૂઝ કાંકરેજ।